નેત્રંગ તાલુકા મથકમાં જીન બજાર વિસ્તારમાં સુતારફળિયા માર્યા તો સુખદેવ પારસિંગ વસાવા અસ્થિર મગજનો હોવાથી પોતાના ઘરેથી પરિવારજનોને કહ્યા વગર ગુમ થઈ ગયો હતો. અસ્થિર મગજનો હોવાના કારણે ઘરે પરત ફરવાનું છે અને પોતાના ઘરે રસ્તો જોતો છે તેમ ચાલતા ચાલતા તે 1300 કિલોમીટર દૂર નીલસાગર આશ્રમ નેપાળગંજ પહોંચ્યો હતો. આશ્રમ શાળાના વહીવટ કરતા હોય સુખદેવ પારસિંગ વસાવા અને પોતાના પરિવાર વિશે પૂછપરછ કરતા પોતાના નાના ભાઈ મુકેશ વસાવાનો મોબાઈલ નંબર આપતા આશ્રમ શાળાના વહીવટકર્તાઓને સંપર્ક કરી પોતાના ભાઈને ઘરે પરત લઈ જવાનું કહ્યું હતું. ત્યારબાદ મુકેશ વસાવાએ નેત્રંગ પોલીસ મથકના PSI SV ચુડાસમાના સંપર્ક કરતા તમામ વિગતોની જાણ કરતા PSI ચુડાસમાએ પોતાની સુધબુદ્ધિથી ત્યાંના સ્થાનિક પોલીસનો સંપર્ક કરી નેત્રંગના સામાજિક કાર્યકર ઇન્દુબંધ સોરઠિયા, પોલીસ કોન્સ્ટેબલ સૌરભભાઈ અંજારા મુકેશભાઈને નેપાળગંજ રવાના કર્યા હતા. ત્યાંથી ગુમ થયેલા સુખદેવ વસાવાને હસ્તગત કરી ઘટ્ટી કાર્યવાહી કરી નેત્રંગ લાવી પરિવારજનો સુપ્રત કરતા આનંદની લાગણી વ્યાપી જવા પામી હતી. નગરજનોએ નેત્રંગ પોલીસ મથકના PSI SV ચુડાસમા અને પોલીસ કોન્સ્ટેબલોનો આભાર વ્યક્ત કર્યો હતો. જે ખોવાઈ ગયો હતો મારા ઘરેથી, એ મને એ યાદ તો નહીં કે હું કઈ ગયો ને કઈ નહીં, પણ જે મારા માર્ગદર્શન થયા છે નેપાળગંજ, નેપાળગંજથી મને પાછો લાવવામાં આવ્યો છે. જે પોલીસને સાથે એના પ્રશાસનના લોકો જે નેપાળ લગીને આવ્યા ને મને મારા ભાઈ સાથે કંઈ ભેગો કરીને પાછા લાવવામાં સફળ થયા છે. હું નેત્રંગ છું, હમણાં નેત્રંગ ગામ છે મારું, તે મારા ઘરે મને મોકલ્યો ને આ જે પાઠ હતા અહીંયા તે મારે પોલીસ સ્ટેશનમાં આવીને નિયમ છે જે બોલવાના હતા એ તમને.